निवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः। श्रीसहजानन्दाय नीलकण्ठाय च नमो नमः। श्रीगुरुचरणकमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामीनारायण भगवान। श्री हरे कृष्ण महाराज ने जय। श्री घनश्याम महाराज ने जय। कथा सांभळनारा बधा ज भक्तों ने खूब भाव थी जय श्री स्वामीनारायण। श्री हरिचरित्रामृत सागर पूर पांचमू तरंग तेवीसमू भगवान श्रीहरि भादरा में वस्ताभाई घरे पधारे छे। ये सुंदर प्रसंग आ तरंग में श्रवण करीशु। श्रीहरि एक दिन रहे तिहा दूजे दिन ही जो भादरा गाम आवत भये करुणा सागर सोय। पुर में कछोक दो रहे, पुर में कछोक दो रहे उंडवती नदी जे तिहां आय स्नान के संतरु नृप सहते। करुणा सागर भगवान श्रीहरि शेखपाट में एक दिवस रोकाया, बीजे दिवसे त्यांथी निकली भादरा गाम पधारिया। गामथी थोड़ेक दूर उंडवती नामनी नदी वहे छे। संतो ने दरबारों साथे श्रीहरिए ते नदी में आव्या अने तेमा स्नान कर्यु। दादा याद आव्या कथा सांभळी ने, मने वच्चे भिखुदादा कहता था, आपणे कोटड़ा ने बधी कथा चालू थई ने एटले दादा कहता था मने देखावा मळ्यो आम कोटड़ा। ખૂણે ખૂણે ફેર્યા દાદા, હા અમે દાદા ઘણા વર્ષો પહેલા, કેટલા વર્ષો થયા, લગભગ 20 વર્ષ કરતા પણ વધારે, ગુરુજી હતા નીલકંઠ ચરણ સ્વામીનું મંડળ, આપણું મંડળ, વેડ રોડવાળા હરિપ્રિય સ્વામીનું મંડળ, પ્રભુ સ્વામી વગેરે સંતો, બીજા ઘણા બધા મંડળો હતા, સંતો સંતો તીર્થયાત્રા કરવા નીકળેલા, સંતો સંતો બીજું કોઈ નહીં, અદ્ભુત એ લાવો હતો। અને ત્યારે ઉંડ નદીના કિનારે મેં ગયા, પાણી તો હતું નહીં, સ્નાન કરવાની ઈચ્છા ખૂબ હતી, પણ ત્યાં બેઠા ધૂન કરી તરબૂચ ઉત્સવ કર્યો અને ત્યાંની લીલા સંભાળી, મને આજે પણ યાદ છે। નદીનું નામ છે ઉંડ નદી। આપણા શાસ્ત્રોમાં આ નદીના ઘણા બધા દિવ્ય પ્રસંગો નોંધાયા, એમાંનો એક પ્રસંગ મહારાજ સંતો ભક્તો સાથે પધાર્યા, મહારાજ કે ચાલો નદીમાં થોડું તરીએ ફરીએ। અરે મહારાજ અમને તરતા નથી આવડતું। મહારાજ કે અમને તારતા આવડે છે, ચાલો। અરે મહારાજ આનું તો નામ જ છે ઊંડ નદી, એટલું ઊંડું પાણી છે, જો કોઈને આવડતું જો ગયો ને અંદર તો પછી એ ગયો હજી પાછો આવે નહીં। મહારાજ કે અમારા ઉપર તો વિશ્વાસ રાખો, કે હોડી તરાપો છે? અરે મહારાજ આ નાનું ગામ, ક્યાંથી હોડી લાવીએ, ક્યાંથી તરાપો લાવીએ? સારું કંઈ ચોફાળ છે? હા મહારાજ ચોફાળ હોય ગામમાં, ચોફાળ લઈ આવ્યા। મહારાજ કે પાણી ઉપર નાખો, પાણી ઉપર નાખ્યો ચોફાળ। મહારાજ કે ચાલો બેસી જાઓ, કેના ઉપર? દાદા શું થાય,
ચોફાળ હતો, મહારાજે આમ પાણી ઉપર નાખ્યો એટલે પથરાઈ જાય. મહારાજ કે બેસી જાઓ. કોણ બેસે? મહારાજ આગળ ચાલ્યા, સામે કિનારે જતા રહ્યા. શા માટે ડરો છો? આવો આવો ભક્તો. એક ભગતે હિંમત કરી પગ મૂક્યો, અંદર ગયો નહીં. બીજો મૂક્યો, અંદર ગયો નહીં. હિંમતથી ચાલ્યા, બીજા ત્રીજા બધા ભક્તો ગોઠવાઈ ગયા. આખો ચોફાળ ચારે કિનારે, હા, એકે એક કિનારા આકડે ઠઠ થઈ ગયા. અને હરિભક્તો બેઠા, મહારાજ કે બેસવાનું નથી, હાથના હલેસા મારો. ચોફાળનો મહારાજે તરાપો બનાવ્યો, હાથના હલેસા કર્યા અને આખી ઊંડ નદીમાં સફર કરી. બોલો, કહેવાય છે ને, મુકમ કરોતિ વાચાલમ પંગુમ લંઘય તે ગિરિમ. મૂંગાને વાચાળ કરી શકે, લંગડાને પર્વતને ઓળંગી શકે, આવી તાકાત આપી શકે, જળને ચેતન કરે, ચેતનને જળ કરે. ક્યાં ચોફાળ અને ક્યાં તરાપો! આવું અદ્ભુત ચરિત્ર મહારાજે આ ઊંડ નદીમાં કરેલું. અમે સંતોએ ત્યાં બેસીને ધૂન કરેલી, આ લીલાને સંભાળેલી, ગુરુજીના દિવ્ય સાનિધ્યમાં, બહુ મોટા બ્રહ્મનિષ્ઠ સંતોના સાનિધ્યમાં, એટલે આજે પણ એ ચરિત્ર યાદ આવે. મહારાજે સ્નાન કર્યું, સંતોને દરબારો સાથે શ્રીહરિ તે નદીમાં આવ્યા, સ્નાન કર્યું. ઊંડવતી નદી અનુપમ હતી. તેને કિનારે અનેક પ્રકારના ઝાડ હતા, તેમાં અનેક જાતિના પંખીઓ રહેતા હતા. તેઓ કોલાહલ કરીને વનને ગજવી દેતા. ભાદરા ગામના હરિભક્તો સમાચાર સાંભળીને મનમાં ઘણું રાજી થયા. તુરંત બધા ત્યાં આવ્યા, શ્રીહરિના ચરણોમાં સહુ પડ્યા. ભાદરા ગામ એટલે મુક્તોની ખાણ. આ બાજુ ચરોતરમાં પલાણા ગામ, એ પણ મુક્તોની ખાણ ગણાય. પલાણા ગામમાં એટલા બધા સાધુઓ થયા છે, એટલા બધા સાધુઓ થયા છે ચરોતરમાં. અમુક ગામ ભાગ્યશાળી હોય, કારણ કે એ ગામમાં ભગવાન કે મોટા બ્રહ્મનિષ્ઠ સદગુરુનો સંબંધ હોય. આમ તો આ બધું નાશવંત જ છે. ન ધન રહે, ન જો બન રહે, ન ગામ રહે, ન નામ, તુલસી જગ મે જસ રહે, જો કર દે કિસી કા કામ. ગામ હોય કે નામ હોય, ધન હોય કે જોબન હોય, પરંતુ તેમ છતાં નાશવંત આ પૃથ્વી ઉપર દાદા અમુક અવિનાશી કામ થયા હોય એવું લાગે. હનુમાનજી મહારાજ આ પૃથ્વી ઉપર હતા, આપણે જાણીએ છીએ, પણ તેમ છતાં નાશવંત શરીર હતું. પશુનું શરીર કહેવાય ને, આમ તો વાનરે, એટલે મનુષ્ય તો ન જ કહેવાય ને. નાશવંત શરીર, નાશવંત લોક, પણ તેમ છતાં એવું કામ કર્યું, એવું કામ કર્યું, કેવા બની ગયા? તુમરે ભજન રામ કો પાવે. એવું મોટું કામ કર્યું કે આજે હનુમાનનું ભજન કરીને લોકો રામ સુધી પહોંચી જાય છે. ગુણાતાનંદ સ્વામી મૂળજી શર્મા, ભાદરા ગામ, મુક્તોની ખાણ, કેવા કેવા મુક્તો થયા, કેટલાને યાદ કરીએ દાદા. એક બે નાની વાત તમને સંભળાવું. આમ તો જો કે હમણાં બધા ભક્તોના નામ આવશે. આ ગામમાં ડોસાભાઈ મેં વાત કરી હતી ને, મૂર્તિને એવા પકડનારા મુક્તો થયા, એવી મૂર્તિને પકડેલી હતી. મહારાજ એમ કહેતા, એક પલવાર પણ અમારી મૂર્તિને ભૂલતા નથી, એક પલવાર. ભાદરાના ડોસાભાઈ જમવા બેસે, સંતો દર્શન કરવા આવતા, સૂકો રોટલો અને મરચું જમે. અરે ભગત આ શું? અરે સ્વામી આમાં તો જલેબી, સાટા, પેંડા, બરફી, એના કરતા મોટો સ્વાદ છે. સ્વામિનારાયણનું નામ છે કોળીએ કોળીએ. આવા ભક્તો સ્થિતિવાળા, સમાધિવાળા રત્નાભાઈ, વસરામ સુથાર, જેના સંકલ્પે કરીને કીડીઓનું કલ્યાણ થાય, માણસના કલ્યાણ સાંભળ્યા, પશુના કલ્યાણ પણ સાંભળ્યા, કીડીનું કલ્યાણ સાંભળ્યું દાદા? બોલો,
નોતે દેઠે નોતે સાંભળી રે પ્રગટાવી એવી પુનિત પુરુષોત્તમ પ્રગટી રે. કળસ ચડાવ્યો કલ્યાણનો રે સહુના મસ્તક પર મોડ પુરુષોત્તમ પ્રગટી રે. આ કામ મહારાજે કર્યું. કેટલા બધા મુક્તો ભાદરાની અંદર થયા. શ્રીજી મહારાજ ત્યાં પધાર્યા છે. વસ્તાભાઈ, આદિ સુથાર, દેવાભાઈ, ડોસાભાઈ, આદિ કણબી, મૂળજી શર્મા વગેરે બ્રાહ્મણો મૃદંગ ઢોલ આદિ વાજિંત્ર વગાડતા વગાડતા શ્રીહરિની સન્મુખ સામયો લઈને આવ્યા. તેનો શબ્દ ચારે બાજુ વ્યાપી ગયો. આ વસ્તાભાઈ એટલે કોણ? ભાદરાની બાજુનું ગામ શેખપાટ, શેખપાટ ગામના લાલજી સુથાર. લાલજી સુથાર એટલે કોણ? નિષ્કુળાનંદ સ્વામી. એ નિષ્કુળાનંદ સ્વામીના બેન હતા. એ નિષ્કુળાનંદ સ્વામીના બેનને પરણાવેલા વસ્તાભાઈની સાથે એટલે નિષ્કુળાનંદ સ્વામીના પૂર્વાશ્રમના બનેવી થાય. આખો પરિવાર એવો સ્થિતિવાળો. હા, નિષ્કુળાનંદ સ્વામીના બેનનું નામ હતું રૂડીબેન. રૂડીબેનના લગ્ન વસ્તાભાઈ સાથે થયેલા એટલે નિષ્કુળાનંદ સ્વામીના પૂર્વાશ્રમના બનેવી. આ રૂડીબેનને ચાર દીકરા હતા, વસરામ, માવજી, રણછોડ અને નારાયણ. ચારે ચાર સ્થિતિવાળા દાદા. ભયા તો નિષ્કુળાનંદ સ્વામીનો પરિવાર એટલે જેવો તેવો હોય. રામાનંદ સ્વામીના ચાર હાથ હતા. એના પહેલા આત્માનંદ સ્વામીની કૃપા હતી. ઘણા પરિવારો એવા હોય, મોટા મુક્તોને સેવા હોય ને દાદા, આખો પરિવાર એવો દિવ્ય બને. આપણને એમ આ ઘનશ્યામ દાદા, ભીખુ દાદા, ઘનશ્યામ દાદાએ જ્ઞાનજીવન સ્વામીને સેવેલા, કેવા મોટા સાધુ, કેવા મોટા સાધુ. આપણે અત્યારે જો એ સ્વામીના પ્રસંગો સાંભળીએ ને આપણને અહો અહો થવા લાગે. ભીખુ દાદાએ કેવા મોટા મોટા શાસ્ત્રીજી મહારાજ રાજકોટ ગુરુકુલના, જોગી સ્વામી, જોગી સ્વામીનો કેટલો મોટો રાજીપો, અને આજે આપણા પૂજ્યપાદ ગુરુદેવ જેવા સમર્થ સંત, એના રાજીપાથી આ મુક્તો જીવી રહ્યા છે. આ મોટા સદગુરુઓની કૃપા કે રાજીપો કે આશીર્વાદ, એનું કેટલું મોટું ફળ છે ને દાદા, એ અત્યારે દેખાતું નથી. જેમ સમય જાય ને એમ એની કિંમત વધતી જાય છે. એ સદગુરુ સાચારે સેવો સુધ એ ભાવ શું રે. એટલે તો આપણે ત્યાં સાચા સદગુરુને સેવવાનો મહિમા છે. એવા સંતની સેવા કરે એને બધું જ મળી જાય, બધું જ મળી જાય સેવામાં. બધા પરિવારના બધા ભક્તો એવા મુક્તો સ્થિતિવાળા હતા. ચાર દીકરા એ પણ સ્થિતિવાળા, બે દીકરી હતી લાડુબા અને હરબા એ પણ સ્થિતિવાળા. આ હરબા તો એટલા બધા સ્થિતિવાળા હતા. રૂડીબાઈની દીકરી હરબાઈ એટલી બધી સ્થિતિવાળી હતી. આપણા શાસ્ત્રોમાં કથાઓ છે, એ હરબાઈને જોડિયામાં પરણાવેલા અને હરબાઈ ખૂબ પ્રેમી. મહારાજ એકવાર આવેલા અને મહારાજને પ્રાર્થના કરી, મહારાજ તમે અમારો થાળ જમો. મહારાજ કે સારું. મહારાજ રોકાયા, થાળ જમે છે. બીજો દિવસ થયો, ત્રીજો દિવસ થયો, મહારાજ થાળ જમો. મહારાજ કે સારું, તમે થાળ બનાવો, અમે સામે સમુદ્ર કિનારો છે સ્નાન કરીને આવીએ છીએ. મહારાજ સમુદ્ર કિનારે સ્નાન કરવા માટે પધાર્યા. આ બાજુ હરબાઈએ થાળની બધી તૈયારી કરી. એ સમયમાં સુંદરજીભાઈ કોઈ કામ પ્રસંગે જોડિયા બંદર આવેલા અને અચાનક મહારાજને જોયા, દોટ કાઢી ચરણમાં પડી ગયા. અરે મહારાજ, આમ અચાનક આપ સામેથી મળ્યા? તમે જોડિયા સુધી આવો ને ભુજ ના આવો કેમ ચાલે? ભુજ પધારવું પડે. સુંદરજીભાઈનો પ્રેમ પણ એવો સુંદર, મહારાજનો રાજીપો પણ એના ઉપર એટલો અનહદ. મહારાજ કે ચાલો તમારી જોડે ભુજ જઈએ. બંદર તો હતું, વાહણો તો ઉપાડતા હતા જ. એક વાહણ ઉપડતું તો એમાં મહારાજને સુંદરજીભાઈ બધા બેસી ગયા. વાહણ ચાલતું થયું, ઘણા બધા માણસો હશે, પેલો ખારવો વાહણને હંકારે
એની બાજુમાં મહારાજને સુંદરજીભાઈ બેઠેલા, આગળની સીટ ફર્સ્ટ ક્લાસ કહેવાય ને, હે બિઝનેસ ક્લાસ, એમાં ટિકિટ લીધેલી. એટલે મહારાજે પેલા ખારવાને કીધું કે ભાઈ જોજે, હા હરકું ચલાવજે વહાણ, અમને તો દરિયાનો ડર લાગે છે. એટલે પેલા ખારવાએ કીધું કે બાપજી, એ તમે દરિયામાં ફર્યા ને એટલે તમને ડર લાગે, તમે ચિંતા ન કરો, વહાણ બરાબર ચાલે છે. મહારાજ કે તારું વહાણ ડૂબે નહીં. અરે મહારાજ ન ડૂબે. મહારાજ કે કોઈ ના ડૂબે. મહારાજ 100 વહાણ હોય ને એમાં એકાદ ડૂબે. મહારાજ કે ચાલ 100 વહાણમાં એકાદ ડૂબે, એ જે 100મું વહાણ તું બોલ્યો એ જ તારું હોય તો. આમ મહારાજ વાતો કરે ને એમાં એવું વાવાઝોડું આવ્યું, એવો વંટોળિયો આવ્યો, આખું વહાણ હાલક ડોલક થવા માંડ્યું. હા એ સાંભળા, એ લેજો સંભાર હોડી મારી દરિયે, એવી ડોલવા લાગી હોડી. અને દરિયામાં તો જેને અનુભવ હોય એને જ ખબર હોય. હા એક દરિયામાં ને એક વિમાનમાં દાદા, જેને કડવા અનુભવ થયા આખી જિંદગી ભૂલે નહીં, આખી જિંદગી. અરે બાપા એકવાર અમે કેન્યા એરવેઝમાં બેઠેલા ને ભીખુ દાદા, આફ્રિકાની જૂની, અને એમાં છેલ્લે બેઠેલા, અને ઠક ઠક થાય, હા ચાલુ પ્લેને ધડ ધડ થાય, નીચે આવે ને ઊંચું જાય, નીચે આવે ને ઊંચું જાય, વેધર ખરાબ, અને કેન્યન એરપોર્ટ ને કેન્યન ફ્લાઇટ. એ દિવસ તો હજી અમને યાદ છે, એવા ભગવાનના જનમંગલ ને વંદના પાઠ એવા થાય ને, એવા મંદિરમાં ઊંઘાવી જાય. પછી ગુરુજી સાથે બદ્રીનાથ કેદારનાથ ગયા, અને ત્યારે બસમાં પેલી ખાઈ આવીને જે ભજન થયેલું ત્યારે ધૂન થયેલી, એવી ધૂન જામી, એવી ધૂન જામી. ક્યારેક ક્યારેક એમ થાય, જીવનમાં દુઃખ બહુ જરૂરી છે. જો દુઃખ ન હોય ને તો જીવ ભગવાનનું ભજન ન કરી શકે. એકલું સુખ આવે ને તો માણસ છકી જાય, ઉન્મત્ત બની જાય, અહંકારી બની જાય, ભગવાનનો સામોવડિયો બની જાય. જીવનમાં દુઃખ અનિવાર્ય છે. સર્વપલ્લી ડૉક્ટર રાધાકૃષ્ણન કહેતા, યાતના જેવી બીજી કોઈ યુનિવર્સિટી નથી. દુઃખને તમે સમજી શકો તો દુઃખ જ તમારા મહાન સુખનું કારણ છે. સાંભળજો, દુઃખને તમે સમજી શકો તો દુઃખ જ તમારા મહાન સુખનું કારણ છે. અને સુખને માણસ નથી સમજતો એટલા માટે દુઃખમાં ધકેલાય છે. આ બે વાક્ય બરાબર ધ્યાનથી એ પાકા કરજો. સાચી વાત ને. એમ આપેલું વંટોળિયું, વાવાઝોડું, એવું ફેલાણું, એવું ફેલાણું. પેલો ખારવો તો ખીજાણો કે આ બાવો નક્કી કામંટમણીઓ લાગે છે, મંત્ર તંત્ર કર્યું લાગે છે. હમણાં કંઈ હતું નહીં, વાહન ડૂબવાની વાત કરતો તો નક્કી આણે કંઈક કામંટુમણ કર્યું છે. હે બાવા, ખીજાવા લાગ્યો મહારાજને ગમે તેમ. મહારાજ કે ખારવા, તારું વાહન ડૂબવાનું, આવા ડૂબતા વાહનમાં અમારે બેહવું નથી. આ રગજગ ચાલે એમાં વાવાઝોડું ચાલે. મહારાજે મોટો કૂદકો માર્યો સીધા દરિયામાં. સુંદરજીભાઈને થયું, આ હા આવા વાવાઝોડામાં મહારાજ કૂદ્યા શું થશે. સુંદરજીભાઈ પણ વિચાર્યા વિના એને પણ પાછળ ઝંપલાવ્યું, જે થવું હોય તે મારું થાય. એમને પણ આવો પ્રેમ, આવી નિષ્ઠા. સુંદરજીભાઈ પાછળ કૂદ્યા, મહારાજ આગળ કૂદ્યા. શું થયું, એક સેકન્ડના 1000મા ભાગની અંદર સુંદરજીભાઈ તો ધુબકો માર્યો, શું થયું ખબર ના પડે, આમ બહાર નીકળી ગયા એક સેકન્ડમાં. ત્યાં તો જોયે દરિયો નહીં, પાણી નહીં, હામે મહારાજ. આ બસ સુંદરજીભાઈ ડૂબકી કેમાં મારી હતી, પાણીમાં. કપડાં તો ભીના થાય ને, કપડાં ભીના પણ નહીં, એકદમ કોરા, છાટો પણ પાણીનો નહીં દાદા. સુંદરજીભાઈ તો વિચારમાં ચડી ગયા કે હું બોલવું હું ન બોલવું. મહારાજને જોઈને આમ આશ્ચર્યચકિત થઈને ચારે બાજુ, મહારાજ આ શું, આ શું લીલા કરી. મહારાજ હસતા હસતા બોલ્યા, સુંદરજી આ અમારી લીલા નથી, આ તો અમારા ભગતની લીલા. કયા ભગતની લીલા? આ જોડિયાવાળા હરબાઈ છે ને એણે લીલા કરી. હરબાઈએ લીલા કરી? આવી સમજાણું નહીં મહારાજ. હરબાઈ રસોઈ બનાવતા હતા, એણે અમને જમવા માટે વિનંતી કરી. અમે કહ્યું કે હમણાં સ્નાન કરીને આવીએ. અમે નાવા માટે આવેલા, રસોઈ જમવા જવાનું હતું. આ બાજુ તમે મળ્યા, અમને જો ચાલો આ એક ભગતનો પ્રેમ પૂરો કર્યો, બીજાનો પૂરો કરી દઈએ. અમે તમારી જોડે ઉપડ્યા ભૂત જવા માટે. હરબાઈ રસોઈ બનાવી દીધી,
વિચારે ચડી ગયા કે મહારાજને નાઈને આવતા 10 મિનિટ લાગે, 15 મિનિટ લાગે, આ તો અડધો કલાક થયો, પોણો કલાક થયો, કેમ આવ્યા નહીં? એટલે આંખ બંધ કરીને ધ્યાનમાં બેઠા, સમાધિમાં બેઠા. શ્રીજી મહારાજ ક્યાં છે? સ્કેનિંગ ચાલુ કર્યું, ગૂગલ સર્ચ સર્ચ કરીને એમ સર્ચ ચાલુ કર્યું, હા ક્યાં છે મહારાજ? અને સમાધિ દ્વારા એને જોઈ લીધું કે શ્રીજી મહારાજ તો વાહણમાં બેસી ગયા, બાજુમાં સુંદરજીભાઈ છે અને ભૂત જાય છે, અને હરભાઈના પેટમાં ફાળ પડી, અરે અરે આ તો હાથમાં આવેલું રતન જાય છે, કેમ જાય? અને હરભાઈને ક્રોધ ચડ્યો, એણે નક્કી કર્યું કે આખું વહાણ કાં તો ડૂબાડું કાં તો પાછો લાવું આખું વહાણ. એટલે હરભાઈ વંટોળિયાનું રૂપ લઈને દરિયામાં આવ્યા, અને એવું ચક્રાવે વંટોળિયો ચડ્યો અને આ વહાણને આખું ડૂબાડી દેવાના હતા. અમને થયું કે હવે આ વહાણને છોડી અમે પાછા વળીશું તો આ બધા બચશે, નકર આજે ગાંડી હરભાઈ આ બધાને ડૂબાડવાની. એટલે મહારાજ કે અમે ડૂબકી મારી અને અમારી પાછળ તમે આવ્યા, એટલે અમને થયું કે મારા ભગતને થોડા ડૂબવા દેવાય, એટલે અમે તમને બહાર સીધે સીધા બાયપાસ કાઢ્યા. સુંદરજીભાઈ તો સાંભળ્યા જ કર્યા, એને તો ખબર જ ના પડ્યા હું લીલા થઈ ગઈ અને આ બધું શું થઈ ગયું. જોયું દાદા, આવા સમર્થ હતા નિષ્કુળાનંદ સ્વામીના ભાણી હરભાઈ, જોડિયા ગામમાં પરણાવેલા, સમાધિનિષ્ઠ હતા. મહારાજ ક્યાં બેઠા છે, શું ચરિત્ર કરે છે, શું વાતો કરે છે, દિવ્ય દ્રષ્ટિથી બધું નિહાળતા હતા. મહારાજના સમયમાં આવા પ્રેમી ભક્તો હતા. હા, આ દેવાભાઈ જે વાત આવી ને, આમાં કણબી હતા એ પણ સમાધિવાળા, ડોસાભાઈ એ પણ બહુ ઊંચી સ્થિતિવાળા હતા, સંતો દર્શન કરવા આવતા, રત્નાભાઈ એ પણ એવી મોટી સ્થિતિવાળા, એવી મોટી સ્થિતિવાળા. એકવાર રાત્રે દાદા ભજન કરે, રાત્રે ભજન કરે એમાં શ્રીજી મહારાજે દર્શન દીધા, આખું વિમાન લઈને મહારાજ આવ્યા. ફળિયામાં ચોકમાં ખાટલો ઢાળીને બેઠા છે, સૂતા નથી સ્વામિનારાયણ સ્વામી, અડધી રાત્રિ થઈ ગઈ, વિમાન લઈને શ્રીજી મહારાજ આવ્યા. રત્નાભાઈ કે મહારાજ વિમાન લઈને પધાર્યા, શું વાત છે? મહારાજ કે રત્ના તને લેવા નહીં, એ જોડિયા ગામ છે ને બાજુમાં, હા ત્યાં રાઘવજી સોની છે ને, હા એના બા બહુ બીમાર છે ને, એને અમારા ધામમાં તેડી જવા છે, પણ તું ભજન કરતો હતો ને અમારું, એટલે એમને થયું તને થોડી વાર અમારી જોડે રાખીએ. એને વિમાનમાં બેસાડ્યો, કોને કોને બેહાર્યો? રત્નાભાઈને. એટલે રાત્રે ભજન કરીને મહારાજના દર્શન થાય, દિવસે કરીને દર્શન થાય નહીં. આવા ઘણા પ્રસંગ છે એકાંતમાં બેસીને. એકાંતે બેસીને એ તો અલખને આરાધે રે. હે, કેવા ભજનો લખ્યા! એકાંતે બેસીને એ તો અલખને આરાધે. એકાંત હોય, અંધકાર હોય, કોઈ પણ ડિસ્ટર્બન્સ ન હોય ને ત્યારે આંખો બંધ કરી સ્વામિનારાયણ 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 આવું ભજન કરતા ને, એને મહારાજ બહુ મીઠી મીઠી મૂર્તિના દર્શન કરાવતા. હા, રત્નાભાઈને વિમાનમાં બેસાડ્યા, વિમાન તો પાછું ઉપડ્યું અને જોડિયા ગામમાં રાઘવજી સોની એની દુકાનમાં ઉતર્યું. દુકાનની અંદર, વિમાન અંદર ઉતર્યું, મહારાજ કે રત્ના હવે તું અહીંયા રોકાઈ જા. રત્નાભાઈ તો આજ્ઞાંકિત હતા, એને તો ભજન કરવાનું હતું. ભાદરામાં હતા તોય ભજન કરતા હતા, વિમાનમાં બેઠા તોય ભજન કરતા હતા, અને મહારાજે વિમાનમાંથી ઉતાર્યા તોય તું અહીંયા બેસી જા, અમે તને લેતા જશું, મહારાજને કઈ લીલા કરવી છે. એટલે રત્નાભાઈ તો બેઠા, મહારાજે વિમાન ક્યાં ઉતારેલું? રાઘવજી સોનીની દુકાનમાં. સોનીની દુકાનમાં આ ઉતરી ગયા. એને પૂછ્યું નહીં ક્યાં છું ને હું છું, કશું જ નહીં. ભોળા ભગત એ ત્યાં બેસી ગયા ભજન કરવા. મહારાજે દિવ્ય રૂપે વિમાન ઉપાડ્યું. રાઘવજી સોનીના બાને મહારાજે ધામમાં લઈ લીધા. વહેલી સવારે ધામમાં ગયા. હવે રાઘવજી સોની, એણે ખબર હતી કે બા ધામમાં જવાના જ છે, એટલે પેલું મરણનું બધું કહેવાય ને, થાપણ ને બધું, બરાબર, ખાપણ ને બધું એ બધું એણે દુકાનમાં મૂકી રાખ્યું. ઘરે લઈ જતા પવિત્ર કહેવાય, એટલે દુકાનમાં મૂકી રાખેલું. રાત્રે બા ધામમાં ગયા વહેલી સવારે, એટલે એ સમયમાં લેવા તો આવવું પડે. એટલે રાઘવજી સોની આવ્યા. સોની હતા, અંધકાર હતો, અને દુકાન તો સોનીની દુકાન ખબર છે ને તમને,
એના દરવાજા જાડા હોય, બબે ત્રણ ત્રણ દરવાજા રાખતા હોય, પહેલેથી એવું ચાલ્યું આવે છે. એક દરવાજો, બીજો દરવાજો, ત્રીજો દરવાજો ખોલ્યો, અંધારું છે પણ એને તો ખબર છે કે દુકાનનો રસ્તો કેવો છે, ક્યાં મૂક્યું છે. એટલે જ્યાં અંદર ચાલવા ગયા ને ત્યાં તો ભટકાણા, કોને? અને બૂમ પાડી, ચોર ચોર ચોર, કોણ પેઠો કોણ પેઠો. આ બધું રત્નાભાઈ વિચારમાં પડી ચડી ગયા કે મને અહીંયા ક્યાં, હું ક્યાં આવી ગયો, મને કોણ મારશે, શું થશે, કોણ છે કોણ છે. રત્નાભાઈ ધીરે ધીરે કહ્યું, ભાઈ હું ભાદરા ગામનો રત્નાભાઈ છું. રાઘવજી સોની હરિભગત ને રત્નાભાઈ હરિભગત ઓળખી તો જાય ને. લે રત્ના, તું અડધી રાત્રે મારી દુકાનમાં આમનો કેમનો પહી ગયો? કેવું આશ્ચર્ય થાય દાદા, ત્રણ દરવાજા તાળા મારેલા છે, સોનીની દુકાન છે ને, અંદર કોણ નીકળ્યું, કોણ નીકળ્યું? રાઘવજીભાઈ ને સમજાય નહીં, આ દરવાજાને તાળા આટલા બધા માર્યા, તું અંદર આવ્યો કેમનો? રત્નાભાઈ માંડીને વાત કરી, હું રાત્રે ખાટલામાં બેઠો બેઠો ભજન કરતો હતો ને મહારાજ વિમાન લઈને આવ્યા, મને કે ચાલ મારી જોડે, અમારે રાઘવજીના બાને ધામમાં તેડવા જવું છે, એટલે મને લીધો ને. પછી મને ઉતાર્યો પાછો મહારાજે. મહારાજ કે થોડી વાર ઉતરી જ, અમે લેતા જશું તને. રાઘવજી કે મારા બાને તો લઈ ગયા પણ તને મહારાજ કે ના લઈ ગયા, હું શું કરું. રાઘવજી સોનીને એમ થયું, એ પણ સત્સંગી હતા પણ એટલો દિવ્ય ભાવ નહોતો, પણ એને સમજાઈ ગયું કે મહારાજ કેટલા પ્રગટ છે, કેટલા પ્રગટ. મહારાજને રાઘવજી સોનીને પોતાનો મહિમા, પોતાના ભક્તોનો મહિમા, પોતાના પ્રગટપણાનો મહિમા સમજાવો હતો, એટલે આવું ચરિત્ર કર્યું. કેવું? રત્નાભાઈને દુકાનમાં બેહારી દીધા. આ તો સારું છે કે હા મેં ભગત હતા, બાકી ભગત ન હોય તો શું થાય? આને ટીપી નાખે સોનાની જેમ, થાય કે નહીં? જો કે ભગવાન તો વિચારીને જ કરે ને બધું, આ સિદ્ધ એમને તો ના કરે ને. આવા ભક્તો બધા ભાદરા ગામમાં થયા. વાજિંત્રો લઈને આવ્યા છે. આપણા બધા શાસ્ત્રોમાં નિષ્કુળાનંદ સ્વામીને તમે પૂછો, એક એક ભક્તોના નામ, ગામ, બધું પ્રસંગો સંતો યાદ રાખતા, ચરિત્રો લખતા. તમને બધાને પણ મારી વિનંતી, તમે જ્યાં રહો છો, કોઈ મેકનમાં, કોઈ શિકાગોમાં, કોઈ ફ્લોરિડામાં, કોઈ ઓહાયોમાં, કોઈ વર્જિનિયામાં, કોઈ કેનેડામાં, કોઈ ઓસ્ટ્રેલિયામાં, કોઈ લંડનમાં, કોઈ ઇન્ડિયામાં, તમે જ્યાં રહો છો, તમારી આસપાસ જેને તમે મળો છો, જેની સાથે વાત કરો છો, એવા 5-10 ભક્તો, 25 ભક્તો, એના નામ, એના ગામ, એના સદગુણો, એના જીવનના પ્રસંગો થોડા યાદ રાખવા પ્રયત્ન કરજો. પ્રગટના ભક્તોના પ્રસંગોથી, એને વિશે પ્રતીતિથી આત્માને એટલું મોટું બળ મળે છે, એટલું મોટું દાદા, એટલું મોટું બળ મળે છે, આત્મા બળિયો બની જાય. અક્ષરધામના માર્ગે વિમાનની ગતિથી વેગવાન બની જાય, વિમાનની ગતિ જેટલી ગતિ એને મળી જાય. આ સંતો શું કરતા? ત્યારે બધા હાજર હતા, એના ચરિત્રો, એના પ્રસંગો, એના જીવનો લખ્યા. આજે આપણે જેની સાથે રહીએ છીએ, આ કેવા બધા ભક્તો છે. અમારા દાદાઓ હોય કે આપણા યુવાનો હોય, કાલે ભક્તિ યજ્ઞમાં શ્રીજી સ્વામીએ અને મેં કુંજેશ ભગત, નીલ ભગત, આ બધા યુવાનો છે, આમ નાના બાળકો કહેવાય ને, પણ એના જીવન એટલા દિવ્ય છે, એટલા દિવ્ય છે, આખો પરિવાર દિવ્ય છે, ખબર છે ને તમને? આપણને એમ લાગે આ એક પરિવાર ઉપર મહારાજે ચાર હાથ મૂક્યા એવું લાગે. તો આપણે એવા ભક્તોને સંભાળીએ, એના જીવનને, એના સદગુણોને, એના પ્રસંગોને પણ સંભાળીએ, આવું અંગ પાડો. શ્રીહરિ સ્નાન કરી જળમાંથી બહાર આવ્યા, બધા ઝરિયાની વસ્ત્રો પહેર્યા, બધા સોનાના આભૂષણ શરીર ઉપર ધારણ કર્યા, અશ્વને પણ બધા સોનાના આભૂષણો પહેરાવ્યા. ભક્તોના મનોરથોને પૂર્ણ કરનારા સ્વયં પણ પૂર્ણકામ આવા ઘનશ્યામ શ્રીહરિ ઘોડે સવાર થયા. શ્રીહરિએ દ્રષ્ટિ કરીને નિહાળ્યું તો બધા દરબારો તૈયાર થઈ ગયા હતા. સાથે લીધેલા સોનેરી રથોમાં સંતો પણ બેસી ગયા હતા. સહુની આગળ ડંકા અને નિશાન ચાલતા હતા, ઢોલ અને મૃદંગ આદિ વાજાઓ વાગતા હતા, તેનાથી બધું આકાશ ગાજી ઉઠ્યું હતું. ભાદરા ગામને નજીક આવ્યા ત્યારે તેની ભવ્ય શોભા દેખાણી. વિવિધ પ્રકારની વાડીઓ ગામને ચોતરફ શોભી રહી હતી. ગામનો દરવાજો દક્ષિણ તરફ હતો, તેની ભવ્યતા તો ઘણી ભારે જોરદાર હતી. જ્યારે શ્રીહરિ દરવાજાની નજીક પહોંચ્યા ત્યારે ગામના બધા લોકો ચોતરફથી આવ્યા. શ્રીના દર્શન કરીને સૌ લોકો વિસ્મિત થયા. સહુએ હાથ જોડ્યા, ચરણોમાં નમસ્કાર કર્યા. તેઓ મનમાં ઘણું ખુશ થયા.
શ્રીહરિના મસ્તક ઉપર ઝરિયાની છત્ર હતું, બંને બાજુએ ચામર હતા, ચોપદાર નેકી પુકારતા હતા. શ્રીહરિ ગામમાં પ્રવેશ્યા, બજારોને સુંદર રીતે શણગારી હતી. શ્રીહરિના આગમનને સાંભળીને લેશ માત્ર પણ ખામી રહેવા દીધી ન હતી. સહુના મનમાં જેટલો ભાવ હતો તેટલો બધો જ પૂરો કર્યો. પૂર્વજન્મના પુણ્યથી પૂર્વજનોએ ઘણો લાભ લીધો. કયા પુણ્યથી? પૂર્વનું પુણ્ય પ્રગટ થયો જ્યારે સ્વામી નારાયણ મળ્યા રે ત્યારે, સ્વામી નારાયણ મળ્યા રે ત્યારે. એ વાત નક્કી છે દરેક શાસ્ત્રના મત પ્રમાણે. ભાગ્યોદયેન બહુજન્મ સમર્જિતેન, અનંત જન્મોના અનેક જન્મ સહસ્રોત્થ એ સહસ્યાત પુણ્ય સંચય, અનંત જન્મના પુણ્ય ઉદિત થાય ભેગા થાય ત્યારે આ કમાણી, આ પ્રાપ્તિ, આ લાભ મળે છે. એના વિના લાભ નથી મળતો. આપણને તમને ને મને એરૂડો અવસર આવ્યો રે તમને ભજવાનો. આ અવસર, આ ચાન્સ, આ મનુષ્યનો દેહ, એમાં પણ આવા રૂડા સત્સંગમાં, એમાં પણ આવા ગુરુદેવ જેવા સમર્થ સદગુરુ એની છત્ર છાયામાં મળ્યો. વાલા ભક્તો, જીવનમાં ગાંઠ મારી લો, જીવનમાં ગાંઠ મારી લો. હવે કદાચ આ લોકના બે વૈભવ મળ્યા તોય શું, ન મળ્યા તોય શું. અમૃત રસ મેલી રે એ વેખ હું નહીં ચાખું. હવે તો આ અમૃત રસ છોડીને હવે જગતના ઝેર નથી ચાખવા. નક્કી કરીએ. બ્રહ્માનંદ સ્વામીએ નક્કી કર્યું, મુક્તાનંદ સ્વામીએ નક્કી કર્યું, પ્રેમાનંદ સ્વામી, નિષ્કુળાનંદ સ્વામી નક્કી કર્યું, દાદા ખાચર પર્વતભાઈએ નક્કી કર્યું. આપણે પણ એ રસ્તે ચાલવું પડશે, એ રસ્તે એમ નક્કી કરીએ. ઘણા જન્મના પુણ્યથી આ મેળવું છે, હવે આને વેડફી નથી નાખવું. બસ મોંઘી વસ્તુ મળે ને એને સાચવવી પડે, એને જાળવવી પડે. કોઈ ચોરી ન જાય, કોઈ લૂંટી ન જાય, કોઈ આપણા હાથમાંથી છીનવી ન જાય, એમ આપણને આ મોંઘી વસ્તુ મળી છે. હા, પાઈ રે જિસને સાધુ કે સંગત પાયે, ધન્ય ધન્ય ઉનકી કમાઈ. પાઈ રે જિસને સાધુ કે સંગત પાઈ. આ પ્રાપ્તિ, આવા રૂડા સાધુ, આવા સારા હરિભક્તો, આવું લોયા ધામ, આવો મોટો પરિવાર, લોયા ધામ પરિવાર જેવો. બસ નક્કી કરો. આપણા આવા સારા સારા, કેવા સારા હરિભક્તો, મેં કહ્યું ને આપણા પરિવારના ભક્તો, આજે અશોકભાઈ કાછિયા એમનો જન્મદિવસ છે. તમને જાણ થાય આપણા કોઈ ભક્તોનો જન્મદિવસ છે, જરૂર ફોન કરો. એના માટે જરૂર મહારાજને પ્રાર્થના કરો. મેં હમણાં તમને વાત કરી હતી પ્રાર્થનાની શું તાકાત છે, માનસિક ચેતના કેટલી મજબૂત છે, કેટલી મજબૂત છે. તમે હરિભક્તોમાં હેત કરવા માટે, સંતોમાં હેત કરવા માટે, ભગવાનમાં હેત કરવા માટે થોડી મહેનત કરો, થોડી મહેનત. આજે અશોકભાઈ કાછિયાનો જન્મદિવસ છે, તમને જાણ થાય તો જરૂરથી ફોન કરો, જરૂરથી એવા હરિભક્તો માટે પ્રાર્થના કરો. એટલા માટે કહું છું આ લાભ આપણને મળ્યો છે. બાકી જગત માટે જીવનારા તો કરોડો છે. માયાના ડફણા ખાઈ ખાઈને જેના મોઢા ફૂલી ગયા છે દાદા, માયાની લાતો ખાઈ ખાઈને જે જીવો હાવ વિમુખ જેવા થઈ ગયા છે, જુઓ છો ને તમે, એવા તો કરોડો છે. આપણે મહારાજના, આપણે આ મુક્તોના વાલા બની આવીએ, એને આપણા વાલા કરીએ, એને આપણા જીવનના સાચા સગા કરીએ. પૂર્વની પુણ્યની કમાણી જેની હતી એ બધા ભક્તોએ લાભ લીધો, જેની નહીં હોય એ બધા પડ્યા રહ્યા. ભવનના દરવાજા હતા ત્યાં બધે મોતીના તોરણ બાંધ્યા હતા, બધા જ દ્વારોને સુંદર રીતે શણગાર્યા હતા, દ્વારની આગળ માંગલિક કુંભ સ્થાપ્યા હતા. ભુવન કે જીતને દ્વાર રહાયે, મોતી કે તોરણ તિતને બંધાયે, વિચિત્ર હિકીને સબહી દ્વારા, મંગલિક કુંભ ધરે તે હિવારા. એક એક શ્રીફલ કુંભ પર રોપે. દરેક કુંભ હતા
એના ઉપર એક એક શ્રીફળ મૂક્યું, શોભા વધારે લાગે ને. નવ પલ્લવ પત્ર રહે હે ઓપે, પાછા નવ પલ્લવિત પત્રો જોડે મૂક્યા. ધૂપ દીપ કિને ઘર ઘર હી, એક એક ઘરમાં ધૂપ અને દીપ પ્રગટાવ્યા, સુગંધ સુગંધ, પ્રકાશ પ્રકાશ. તેહી કર સુગંધ રહે ભરહી, આખા ગામમાં ચારે તરફ સુગંધ વ્યાપી ગયો. સંતો અને હરિભક્તોનો સમાજ વાજિંત્ર વગાડીને વધામણાના કીર્તન એકઠા થઈને બોલતા હતા. ચારેકોર આનંદનો રંગ છવાઈ ગયો. ગામ લોકોની અતિશય ભીડ થઈ હતી. શ્રીહરિ જ્યારે વસ્ત્ર, શ્રીહરિ જ્યારે બજાર વચ્ચે નીકળ્યા ત્યારે લોકો તેમના ઉપર ફૂલ વરસાવતા હતા. હરિભક્ત સુથાર વસ્તાભાઈ નામે હતા, તેમને ઘેર શ્રીહરિ પધાર્યા. ત્યાં નવરંગ પલંગ બિછાવી દીધો હતો. શ્રીહરિ આવીને તે પલંગ ઉપર બેઠા. સંતો અને હરિભક્તોને ઉતારા અપાવ્યા પછી તરત જ રસોઈ કરાવી, રસોઈ તૈયાર કરીને વરણી બોલાવવા આવ્યા. ત્યારે તે સાંભળીને શ્રીહરિ તરત ઉઠ્યા. એક પિતાંબર વસ્ત્ર પહેરી લીધું, બીજું તેવું જ પિતાંબર ઓઢી લીધું. જ્યાં વરણીએ રસોઈ બનાવી હતી ત્યાં આવીને બાજોટ ઉપર બેઠા, ચરણકમળ જળથી ધોયા, રૂમાલ લઈને તેને લૂછ્યા. તે દિવસ ગણેશ ચતુર્થી હતી, તેથી ગોળના ગોળ નાખીને ચૂરમાના લાડુ બનાવ્યા હતા. લાડુનો થાળ ભરીને વરણી લાવ્યા એટલે ધર્મના લાલ શ્રીહરિ તે જમવા લાગ્યા. ગણેશ ચોથ ને ચૂરમાના લાડુ ને અંદર પાછી ના ચૂરમાના લાડુમાં પાછા રૂપિયા નાખે ખબર છે ને દાદા. અડદની દાળ ભજીયા વડા બનાવ્યા હતા, તેને પણ શ્રીહરિ પ્રસન્ન મનથી જમ્યા. ભક્તપતિને સુખદાયક એવા શ્રીહરિએ પછી દૂધ ભાત સાકર દહીં વગેરે જમવા લીધું. જમી રહ્યા પછી હાથ ધોયા, મુખકમળ ધોઈને જળપાન કર્યું, પછી મુખવાસ લીધો. તે પછી સંતોને અને દરબારોને જમવા બોલાવ્યા એટલે સહુ આવ્યા. જ્યારે સંતો આવીને પંગતમાં બેસી ગયા ત્યારે શ્રીહરિ તેમને પીરસવા આવ્યા. તેનાથી ત્યાં આનંદ છવાઈ ગયો. પહેલાં શ્રીહરિએ સહુને બબ્બે લાડુ પીરસી દીધા. શ્રીહરિએ સહુને જમવાની આજ્ઞા કરી કુશળ સંતો અને દરબારો જમવા લાગ્યા. શ્રીહરિ પંગતમાં વારંવાર ફરતા રહ્યા, એક એક કે બબ્બે લાડુ આપ્યા. મહારાજની સંતોને ભક્તોને પીરસવાની કળા અતિ અદ્ભુત હતી. કોઈને પીરસવું, પ્રેમથી પીરસવું, એ બહુ મોટી કળા છે. મેં કહ્યું હતું ને, છ જગ્યા એવી છે ત્યાં માણસને કોના ઉપર કેવો પ્રેમ છે દેખાય આવે. દદાતી, પ્રતિગૃહણાતી, ગુહ્યમાખ્યાતી, પૃચ્છતી, ભુંગતે, ભોજયતે ચૈવ ષડવિધમ પ્રીતિ લક્ષણ. જમવાની બાબત આવે, પેટ ભરાઈ ગયું હોય, ગળા સુધી આવી ગયું હોય અને એમાં આપણું પ્રિય પાત્ર આપણને પીરસવા આવે ને. દાદા, એક ભાઈ જમવા બેઠા, જમવા બેઠા, એમાં મોટા સંત પીરસવા છેલ્લે આવ્યા, બ્રહ્મનિષ્ઠ સત્પુરુષ. એટલે બધાને આપતા હશે બબ્બે લાડુ. આ ભગત પાસે આવ્યા, આ તો વાકો વળી ગયો, થાળી ઉપર ઊંધો પડી ગયો. નહીં સ્વામી, એકે નહીં જાય. બીજા સંત જોડે હતા, એણે કહ્યું કે ભાઈ આ પ્રસાદી કહેવાય, આશીર્વાદ કહેવાય, એક લાડુ. અરે એક શું, અડધો નહીં જાય. અરે એક ટુકડો સ્વામી, ટુકડોય નહીં જાય. બોલો, ઊંધો જ વળી ગયો, આખો માથું નીચે નાખી દીધું કે હવે નહીં. પેલા મોટા સંત દયાળુ, એ તો આગળ જતા રહ્યા, ચાલો કઈ વાંધો નહીં. બધાને પીરસ્યું. આ જમીન જે ઊભો થાય ને ત્યાં ગુલાબજાંબુ થોડા પડેલા, બે ત્રણ દિવસ પહેલાના, એ વધેલા. એક કાર્યકર્તા પીરસવા નીકળ્યા, તા કે સારું બે ચાર મૂકી દે. પેલા મોટા સંતો હતા નહીં, પણ નાના સંત જે કાર્યકર્તા એણે જોયું એટલે એણે તરત ટોક્યા કે ભગત, હમણાં પેલા આવડા મોટા સત્પુરુષ પીરસવા આવ્યા ત્યારે એક લાડુ, અડધો લાડુ, ટુકડોય ન લીધો અને બે ચાર ગુલાબજાંબુની જગ્યા ક્યાંથી થઈ ગઈ? તો કે સ્વામીજી, એવું છે ને, બસ ગમે એટલી ફૂલ હોય ને, કંડક્ટરની જગ્યા તો એનું નામ પ્રેમ. દાદા કનૈયો, વ્રજના રાજા નંદ એનો દીકરો, એના ઘરમાં ગોળીઓ ને ગોળીઓ માખણની ભરી હોય, ઘરે ન ખાય અને ગોપીને ત્યાં ચોરી કરીને ખાય, પકડાય એને, નાચ નચાવે, નખરા કરાવે, બાંધી દે, તો પણ એના ઘરમાં જઈને ખાય. કારણ શું? પ્રેમ. પ્રેમ એક એવી વસ્તુ છે,
એને સમજવા માટે બહુ મોટો સમય ખર્ચવો પડે. આમ તો પ્રેમના માર્ગે જેટલા ચાલ્યા છે ને, પ્રેમને સમજ્યા વગર ચાલ્યા હોય એવું લાગે. જો પ્રેમ સમજાઈ જાય તો પછી ભગવાનના માર્ગે જ ચાલે, પછી જગતના માર્ગે ના ચાલે. પણ શ્રીજી મહારાજને સંતો ઉપર ભક્તો પર એટલો પ્રેમ, તમે વડતાલમાં જાઓ તો જરૂરથી સંતોની ધર્મશાળા છે એના દર્શન કરજો. આ ઐતિહાસિક, આ પ્રાસાદિક સંતોની ધર્મશાળામાં આજે પણ થાંભલી છે, આજે પણ શિલાલેખ છે. 496 વાર એટલી લાંબી પંગતમાં ભગવાન સ્વામિનારાયણ સંતોને પીરસ્યું છે. દાદા કલ્પના ન કરી શકે કેવડી લાંબી પંગત થતી. તમે જુઓ તો ખરા, આજે ધર્મશાળા છે ખુલ્લી, દર્શન કરજો. હા, મહારાજે એટલી વાર એ પીરસનારા કેવા, અને મહારાજ પીરસતાને ગણનારા પણ કેવા. એક વાર આખી પંક્તિમાં ફર્યા, બીજી વાર ફર્યા, ત્રીજી વાર ફર્યા, એને પણ ધન્યવાદ આપવા પડે ને. આ ભગવાન શ્રીહરિની રીત હતી, આ ભગવાન સ્વામિનારાયણની રીત હતી. અને આજે પણ આપણે જોઈએ કે મહારાજની એ જ પરંપરા, પૂજ્યપાદ ગુરુજી, એને કેટલો ભાવ સંતો ભક્તોને પીરસવાનો, જમાડવાનો. ગમે ત્યારે કંડારી ગુરુકુલમાં આવે ને, તમે વારંવાર ફોટામાં દર્શન કરતા હશો, એકવાર તો ગુરુજી વિદ્યાર્થીઓને પોતાના હાથે પીરસીને જમાડે, જમાડે ને જમાડે જ. સંતોને એકવાર પીરસીને જમાડે, જમાડે ને જમાડે જ. કેટલી વખત, કેટલી વખત તમે બધાએ દર્શન કર્યા હશે. આ મોટા પુરુષની દયા છે, એની કરુણા છે, એનો પ્રેમ છે. ઘણી વાર નાના માણસોને પ્રેમનું પણ અભિમાન આવી જાય, મહિમાનું પણ અભિમાન આવી જાય. કેવું અભિમાન? અમને મોટાનો મહિમા છે પણ મોટાને ક્યાં મારો છે, અમને મોટા પર પ્રેમ છે પણ એને ક્યાં, એને તો કેટલા બધા હોય. આવું કે વાતે વાતે આપણી અવળી સમજણ છે, આપણું અજ્ઞાન છે, આપણા અહંકારમાંથી બોલીએ છીએ. વાસ્તવિકતા એ છે, આપણને ભગવાન ઉપર, મોટા સત્પુરુષ ઉપર જેટલો પ્રેમ, જેટલો મહિમા છે ને, એના કરતાં અનંત ગણો પ્રેમ અને મહિમા મોટાને આપણા ઉપર છે. મેં તો મારા જીવનમાં કેટલી એવી ઘટનામાં આ અસત્ય ઘટનાના દર્શન કર્યા છે દાદા. હા, ગુરુજી રડી પડે, હરિભક્તોને યાદ કરીને રડી પડે. ગુરુજીને એમ થાય કેવા હરિભક્તો આપણને મળ્યા છે. તમે સાંભળ્યું હશે રાઈટ, કેટલી વાર ગુરુજી રડી અહોભાવમાં આવી જાય કે આવા હરિભક્તો આપણને મળ્યા, આવા હરિભક્તો વચ્ચે બેસવા મળ્યું. ત્યારે આપણને એમ થાય ચોક્કસ એ મોટા પુરુષને આપણા ઉપર જેટલો ભાવ છે ને, એટલો આપણને અહોભાવ હજી નથી થયો. શ્રીજી મહારાજ વારંવાર પંક્તિમાં પીરસ ફરતા હતા, આગ્રહ કરીને એક એક બબ્બે લાડુ આપતા હતા. જેને જેટલા લાડુ જોઈએ તેટલા શ્રીહરિ આપતા રહ્યા. સંતો પીરસેલું જમી રહ્યા, છેલ્લે દૂધ અને ભાત પીરસ્યા, પછી સાકર આપી, પુષ્કળ પ્રમાણમાં દહીં પણ પીરસ્યું. સંતો અને દરબારો જમી રહ્યા ત્યારે પ્યારા શ્રીહરિએ હાથ ધોયા. સૌને સુખ આપનારા શ્રી ઘનશ્યામ આવીને પલંગ ઉપર બેઠા, ત્યારે ત્યાં આવીને સંતો તેમજ દરબારો અત્યંત આનંદ ઉત્સાહથી બેઠા. ગામના જે બધા હરિભક્તો હતા તે પણ આવીને બેઠા. સત્સંગી સિવાયના પણ ભાવિક ગ્રામજનો તે સમયે ત્યાં આવ્યા. ત્યારે સુથાર વસતા ભાઈ બધો પૂજાનો સામાન લઈને આવ્યા. શ્રીહરિની રજા લઈને તેઓ પૂજા કરવા લાગ્યા. કેસર નાખેલું ચંદન લાવ્યા હતા તે પહેલાં લલાટમાં ચર્ચ્યું, પછી બધા અંગો ઉપર ચર્ચ્યું. તેનાથી મૂર્તિ નવરંગી અને રમણી લાગતી હતી. જ્યારે ચંદન ચર્ચી રહ્યા તે પછી ફૂલહાર પહેરાવ્યા, મસ્તકે ખૂંપ ધરાવ્યો, ભુજા ઉપર બાજુબંધ બાંધ્યા. હરિભક્તોએ ફૂલની પોંચી બનાવી, બંને હાથમાં પહેરાવી, ચરણોમાં ઝાંઝર પહેરાવ્યા. અત્યારે પણ ચંદનના વાઘાના દિવ્ય દર્શન આપણે રોજ કરીએ છીએ. હરિકૃષ્ણ મહારાજના કેવા સુંદર, કેટલા અદ્ભુત દર્શન આવે છે. અને તમે જાણો છો, આપણા લોયાધામ મંદિરથી આપણે દર વર્ષે હરિકૃષ્ણ મહારાજના બધા દિવસના ચંદનના વાઘાની સેવા કરીએ છીએ. ગુરુજીએ આ વર્ષે ધોલેરા મંદિરમાં પણ ચંદનના વાઘાની સેવા આપણા લોયાધામ મંદિર તરફથી કરાવી છે. ગુરુજીએ હમણાં જ જાણ કરી, ગુરુજીએ ખાસ કહ્યું હતું, વાલા ભક્તો બસ સેવા તો હું તમને એટલા માટે કહું, તમને ખ્યાલ આવે આપણા મંદિર દ્વારા કેવી કેવી મહારાજની સેવા થાય છે. પણ આપણે આવા સમયમાં મહારાજના દર્શન ઓનલાઈન કરીએ, જરૂરથી ઓનલાઈન હરિકૃષ્ણ મહારાજના દર્શન, મદન મોહનજી મહારાજના દર્શન કરીએ. આ દિવ્ય દર્શન ઘણી વસ્તુ એવી છે અમેરિકામાં નથી મળતી, કરવી હોય તો પણ પોસિબલ નથી. ત્યારે આપણે હૃદયથી, મનથી,
થોડી વાર હરિકૃષ્ણ મહારાજને ત્યાં જઈ વડતાલ ધામમાં જઈ દર્શન કરી લઈએ. મહારાજને અદ્ભુત ચંદનથી ચર્ચા કરી શણગાર્યા છે, ફૂલના હાર પહેરાવ્યા, ફૂલની પોંચી બનાવી બંને હાથમાં પહેરાવી, ચરણોમાં ઝાંઝર પહેરાવ્યા, ફૂલના કુંડળ ગુચ્છ બંને કાનોમાં ધરાવ્યા, ફૂલની પછેડી બનાવીને ઓઢાડી જેની શોભા કહી શકાતી નથી. અને કપૂર કી આરતે કેન ધૂપ દીપ પ્રગટાય કર, કપૂર કી આરતે કેન ધૂપ દીપ પ્રગટાય કર, સંબંધી ભિન્ન ભિન્ન એસે પૂજા કરત ભયેવું, એસે પૂજા કરત ભયેવું, હરિ રહે પંચ દેન નિજ પ્રતાપ જણાય અતિ, પીછે ચલે તત છીન જોડીએ પુર આવત રહેવું, જોડીએ પુર આવત રહેવું. ધૂપ અને દીપ પ્રગટાવી કપૂરથી આરતી કરી અલગ અલગ સંબંધીઓએ પૂજા કરી શ્રીહરિ 5 દિવસ ભાદરા ગામમાં રહ્યા, ઘણો પ્રતાપ જણાવ્યો, ત્યાંથી ચાલી નીકળ્યા, જોડિયા ગામ આવીને ત્યાં રોકાયા. જોડિયાની વાતો આપણે આવતીકાલે. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિત્રામૃત સાગરના પંચમપુરમાં ભાદરામાં વસ્તાભાઈ વિગેરેને પૂજા કરી પછી શ્રીહરિ જોડિયા પધાર્યા, એ નામે 23મો તરંગ સમાપ્ત થયો. બોલો ઘનશ્યામ મહારાજની જય.